જામનગરના જોડિયા તાલુકાના 40 ગામના ખેડૂતોએ પાણી આપવા અને પાક વીમો આપવાની માંગ સાથે રેલી કાઢી છે અને આ રેલીમાં ધારાસભ્ય પ્રવીણ મુછડિયા, વલ્લભભાઈ ધારાવીયા સહિત જિલ્લા પંચાયતના સભ્યો પણ જોડાયા હતા. રેલી બાદ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોની માંગ છે કે જોડિયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને અહીંના ખેડૂતોને પાક વીમો આપવામાં આવે અને અહીં રહેલા ખાલી ડેમને પાણીથી ભરવામાં આવે. ડીસા પાલિકાના વિપક્ષી સભ્યોએ ધરણા યોજ્યા. બોર્ડમાં કમિટીઓની રચના મુદ્દે ચીફ ઓફિસર બોર્ડ છોડી જતા રહેતા વિપક્ષી સભ્યોમાં નારાજગી વ્યાપી ગઈ, જેને લઈને તમામ વિપક્ષી સભ્યો ચીફ ઓફિસર આગળ ધરણા પર બેસી ગયા, જ્યાં વિપક્ષ દ્વારા પણ કમિટી પ્રમુખના નામ રજૂ કરવામાં આવ્યા છે અને વિપક્ષી સભ્યોએ સંકલ્પ કર્યો કે કમિટીના નામ નહીં સ્વીકારાય ત્યાં સુધી ચીફ ઓફિસરને બહાર નહીં નીકળવા દેવાય. આગળ વધીએ. રોજગાર બંધ થતા પાટણના તમામ લારી ગલ્લા ધારકો આંદોલનના માર્ગે ચઢ્યા છે, જ્યાં લારી ગલ્લા ધારકોએ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજ્યા. લારી ગલ્લા ધારકોના આંદોલનમાં પાટણના ધારાસભ્ય પણ જોડાયા. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે લારી ગલ્લા ધારકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. ઉલ્લેખનીય છે કે પાટણમાં છેલ્લા 25 દિવસથી લારી ગલ્લાવાળાઓના ધંધા રોજગાર બંધ છે. પાટણમાં લારી ગલ્લાવાળાઓના ધરણા દરમિયાન પોલીસ દમનનો વીડિયો પણ સામે આવ્યો. શહેરના તમામ લારી ગલ્લાવાળાઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને ધરણા પર બેઠા હતા, ત્યારે શાકભાજીની લારીવાળા વેપારીઓ પર પોલીસે લાઠીઓ ફટકારી હોવાનો વીડિયો સામે આવ્યો, જેના પગલે લારી ગલ્લાવાળાઓમાં રોષનો માહોલ જોવા મળ્યો. આગળ વધીએ તો અમરેલીમાં એક ચોરની લોકોએ જાહેરમાં ધોલાઈ કરી. ઘટના અમરેલીના ઈશ્વરિયા ગામની છે, જેમાં ચોરીના ઇરાદે આવેલા એક શખ્સને લોકોએ પકડી પાડ્યો અને ત્યારબાદ ટોળું એકઠું થઈ જતા લોકોના ટોળાએ આ ચોરને ઢોરમાર માર્યો. આ ઘટના બે દિવસ પહેલા બની. હાલ તો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે પણ આ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. આગળ વધીએ. જામનગરમાં લિફ્ટે બાળકીનો ભોગ લઈ લીધો છે. ઘટના શહેરના પટેલ કોલોની વિસ્તારની છે કે જ્યાં આવેલા એક અપાર્ટમેન્ટમાં લિફ્ટમાં એક 5 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. બાળકીને બહાર કાઢવા અનેક પ્રયાસો કરાયા, તેમ છતાં બાળકીને ન બચાવી શકાઈ. અમદાવાદનો નિકોલ વિસ્તાર નરકાગારમાં ફેરવાયો છે. નિકોલના સુરભી રેસિડેન્સી ફ્લેટ પાસે ગટરના પાણી ઉભરાતા સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, જેના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનું કોઈ નિરાકરણ આવ્યું નથી.